नमो वज्जायाणम नमो लोए सव्वसाहुणम एसो पंचानमुकारो सव्व पावप्पणासनो मंगलानंच सव्वेसिं पडमं हवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्थूलि भद्राजा जैनो धर्मोस्तु मंगलम अज्ञानं तिमिरांधानं ज्ञानंजन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। बीजी एक अनाउंसमेंट, जनो सेल फोन चालू होए इधर टर्न इट ऑफ और वाइब्रेट में मुकी रहियो, नहीं तो $10 की पेनल्टी चार्ज है। आजू बाजू वाला ध्यान रखो कि कोई वगैरह है तो $10 मुकी रहियो। पचखंड जेना लेवाना बाकी हो चोवियार वगैरह ना पचखंड लेवाना जेना बाकी हो तो ले लीजिए। छे भाई चोवियार नु पचखंड दिवस चरिम बचकाई छामी जवियम पे आहार मसम बाण गंखन उपनाम ससागरण मत्रागरण सब सम्मा की पतियागरण वो सीधे कोश पचखान जेटला बाकी तप करे छे ने पचखान अवश्य ले लेवानो नहीं तो ए तप એ તપ રૂપ નથી પણ એ લાંગણ રૂપ છે એનું વિશેષ વિવેચન હું એની અંદર કલ્પસૂત્ર વખતે આવશે ને ત્યારે કરીશ પણ પચખાણનું મહત્વ શું ઘણા લોકો આજે કહે છે કે પચખાણ લેવા શું જરૂરી છે અમે તો ભાવથી કરીએ અમે તો મનથી કરીએ પણ એ ભાવથી અને મનથી આપણા મન કેવા છે આપણને ખબર છે આપણા ભાવ કેવા છે આપણને જ ખબર છે એટલે એ એ બધી વાતો નવી નવી જે નીકળી છે ને એ વાતોની પાછળ દોડવાનું નહીં અને જે રીતે ભગવાને કહ્યું છે એ વાતોને સ્વીકારી અને સહજ ભાવે આ આરાધના કરવાની છે અહીંયા આજના મંગલમય દિવસે પરવાદી રાજ પર્યુષણનો પ્રથમ દિવસ એનું સવારે આપણે ધર્મરત્ન પ્રકરણ ગ્રંથથી મંગલાચરણ કર્યું અને અત્યારે સાંજના કલ્પસૂત્રનો વિષય છે પણ આજના દિવસે પરવાદી રાજ પર્યુષણની અંદર કરવા માટેના પાંચ કર્તવ્યો એના વિશે સમજણ આપવી છે એની શરૂઆત કરતા પહેલા એક નાનકડો શ્લોક મે માંગલિકની અંદર બોલ્યો મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલી ભદ્રાજા જૈનો ધર્મોસ્તુ મંગલમ દરેકને આ શ્લોક જાણીતો છે પણ હું તમને પૂછું મંગલમ ભગવાન વીરો જ કેમ મંગલમ આદિનાથ કેમ નહીં મંગલમ પાર્શ્વનાથ કેમ નહીં મંગલમ ભગવાન વીરો જ શા માટે મંગલમ ગૌતમ પ્રભો હે ગૌતમ સ્વામીને જ મંગલ શા માટે કહ્યા પુંડરીક સ્વામી એમ નથી મોટા છે આદિનાથ ભગવાનના ગણધર છે ગૌતમ સ્વામી તો મહાવીર સ્વામીના ગણધર છે 24 તીર્થંકરના 1452 ગણધરમાંથી મંગલમ ગૌતમ પ્રભો ગૌતમ સ્વામીને મંગલરૂપ કહ્યા એના પછી આટલા બધા સાધુઓ છે એમાંથી મંગલમ સ્થૂલી ભદ્રાજા સ્થૂલી ભદ્રજીને મંગલરૂપ કયા અને છેલ્લે આટલા બધા વિશ્વની અંદર ધર્મો છે બધા ધર્મોની અંદર જૈન ધર્મોસ્તુ મંગલમ શા માટે આ ચાર વસ્તુઓને મંગલ કહ્યું ખબર છે કોઈની આપણે વર્તમાનમાં મહાવીર સ્વામીના શાસનમાં રહેલા છીએ મહાવીર સ્વામી આપણા નિકટના ઉપકારી છે એ બરાબર પણ એનાથી કઈ આદિનાથ મંગલ રૂપ નથી એવું નથી આપણને તો આદિનાથે સરખા ને મહાવીરે સરખા ને પાર્શ્વનાથે સરખા તો પછી છેલ્લા નંબરના ભગવાનને મંગલ રૂપ કહ્યા ને પહેલા નંબરના ભગવાનને કઈ નહીં તો પાર્શિયાલિટી થઈ કે નહીં એમાં મંગલમ ભગવાન વીરો ભગવાન મહાવીરને મંગલ રૂપ કયા કારણ કે ભગવાન મહાવીર આશ્ચર્યભૂત છે મહાવીર સ્વામીની લાઈફ તમે સાંભળો તો 24 તીર્થંકરોની લાઈફ કરતા વધારે શીખવાનું મહાવીર સ્વામીની લાઈફમાં બધા કરતા વધારે ભવો મહાવીર સ્વામીના છે બધા કરતા વધારે હેરાનગતિ મહાવીર સ્વામીને થઈ છે ઉપસર્ગો બધા મહાવીર સ્વામીને ઘણા વધારે થયા છે અને એમના જીવનમાંથી જે જે શીખવા મળ્યું છે એ બીજા તીર્થંકરોના જીવનમાંથી શીખવા મળ્યું નથી
તીર્થંકરોએ ઉપદેશ બધા એક સરખા જ આપ્યા છે પણ એમની બોડી લેંગ્વેજમાંથી એમની હાલચાલમાંથી એમના પ્રસંગોમાંથી જેટલું શીખવા નથી મળ્યું એટલું મહાવીર સ્વામીના જીવનમાંથી શીખવા મળે છે. મહાવીર સ્વામી એ આશ્ચર્યભૂત છે. એના પછી ગૌતમ સ્વામીનો વારો. ગૌતમ સ્વામી પણ આશ્ચર્યભૂત છે. 452 ગણધરો છે 24 તીર્થંકરોના, પણ એ બધામાંથી અનંત લબ્ધિ નિધાન જો કોઈ હોય તો આ ગૌતમ સ્વામી. અનંત અનંત લબ્ધિઓ એમની પાસે છે, તે છતાં પણ વિનય ગુણના ભંડાર છે. નમ્રતા અને સરળતા એમના જીવનમાં એવી વણાયેલી છે કે એક પ્રસંગ યાદ આવે. ભગવાન મહાવીરના આનંદ નામના શ્રાવક જીવનના અંતિમ પળોની અંદર અનશન લઈને બેઠા છે. જીવન હવે પૂરું થવા આવ્યું છે અને એ અનશનના પ્રભાવે આરાધના એવી ઉત્કૃષ્ટ છે કે એમને અવધિ જ્ઞાન થયું. અને એ સમયમાં ગૌતમ સ્વામી વિહાર કરીને ગોચરી વહોરમાં જતા હતા અને એમને ખ્યાલ આવ્યો કે આનંદ શ્રાવક અનશન લઈને બેઠા છે તો એમને ધર્મ લાભ આપી આવું. તો જઈને આનંદ શ્રાવક પાસે ગયા અને આનંદ શ્રાવકે કહ્યું કે હે ભગવાન ગૌતમ સ્વામી, કે મને તમારી કૃપાથી અવધિ જ્ઞાન થયું છે. અવધિ જ્ઞાન એટલે અમુક અવધિ સુધીનું બધું દેખાય, અમુક અવધિ સુધીનું બધું જ જ્ઞાન થાય. તો શ્રાવકોને અમુક અવધિ સુધીનું હોય અને સાધુઓને એના કરતા વધારે અવધિ સુધીનું મળે. તો અહીંયા આનંદ શ્રાવકે કહ્યું કે મને આટલી અવધિ સુધીનું જ્ઞાન થયું છે. ગૌતમ સ્વામીએ કહ્યું ના, આટલી અવધિ સુધીનું જ્ઞાન શ્રાવકથી ન થઈ શકે, શ્રાવકને આટલું બધું જ્ઞાન ન થાય. તો આનંદ શ્રાવકે કહ્યું કે સાહેબ મને તો થયું છે, તે છતાં હું ખોટો હોઉં તો ખબર નહીં, પણ મને તો થયું છે એવું લાગે છે. એ વાત સાંભળી અને ગૌતમ સ્વામી ગોચરીના પાત્રા છોડી અને તરત જ ભાગ્યા મહાવીર સ્વામી પાસે. ભગવાન મહાવીર, આ આનંદ શ્રાવક આમ કહે છે કે અમને આટલું જ્ઞાન થયું છે, શું એ સત્ય છે કે હું સત્ય છું? અને ભગવાને આખી પરસદાની વચ્ચે કહ્યું કે હે ગૌતમ, આ વખતે તમે ખોટા છો. આ આનંદ શ્રાવક જે કહે છે એ સત્ય છે. આટલી પરસદાની વચ્ચે પહેલા તીર્થંકર પહેલા ગણધરને ભગવાન કહે છે કે તમે ખોટા છો, આનંદ શ્રાવક સાચા છે. આપણો ઈગો ફટ થાય કે નહીં? આટલી સભાની અંદર કોઈની બદનામી થાય એનો ઈગો હટ થાય કે ન થાય? અને આ તો પ્રથમ ગણધર છે. ભગવાન મહાવીરના મુખેથી નીકળેલા વચનો પહેલા જેણે ગ્રહણ કર્યા છે એમાંથી આગમોની રચના જેમણે કરી છે એવા આ ગણધર ગૌતમ સ્વામી છે. આખી પરસદામાંથી બધા લોકો જુએ છે. ભગવાન એમને કહે છે કે તમે ખોટા છો, પણ ગૌતમ સ્વામી એવા વિનય ગુણના ભંડાર છે કે ના, ભગવાને કહ્યું એટલે સત્ય. પછી ભગવાનને પ્રશ્ન પણ નથી કરતા કે હું કેમ ખોટો અને ઓલા કેમ સાચા. તરત જ ભગવાનને કહ્યું તમે જેમ કહ્યું તેમ ઠીક છે. સીધા ત્યાંથી નીકળ્યા, આનંદ શ્રાવક પાસે જઈ અને મિચ્છામી દુકડમ. આનંદ શ્રાવકનું મિચ્છામી દુકડમ તમે વિચાર કરજો. ભગવાનના પહેલા ગણધર, અનંત લબ્ધિ નિદાન એવા આ ગૌતમ સ્વામી એક સામાન્ય શ્રાવકને મિચ્છામી દુકડમ માંગે. વિચાર કરજો કેટલી અંતરની નિર્મળતા હશે, કેટલા વિનય ગુણના એ ભંડાર હશે. અને ક્યાં પણ સારું કામ કરે તો નામ આપે ભગવાન, ક્યાં પણ પ્રશ્ન થાય તો પોતાની બુદ્ધિનો ઉપયોગ ન મૂકે, તરત જ ભગવાનને પૂછે. નાના નાના જે પણ પ્રશ્ન થાય એ બધા જ પ્રશ્નો ભગવાનને પૂછે, ભગવાનના મોઢેથી એમના જવાબો સાંભળે અને ત્યારે એમને શાંતિ થાય. આવા 36,000 પ્રશ્નો એમણે ભગવાનને કર્યા અને એમાંથી ભગવતી સૂત્રની રચના થઈ. તમે વિચાર કરજો, આવા આ મહાન ગણધર ગૌતમ સ્વામી, વિનય ગુણ આટલો બધો અને આટલી લબ્ધિઓ હોવા છતાં, આટલી સિદ્ધિઓ હોવા છતાં, આટલો એમનો સ્ટેટસ હોવા છતાં એ વ્યક્તિ સામાન્ય વ્યક્તિને નમી પડે, મિછામી દુકડમ માંગી લે તો એ વ્યક્તિ આશ્ચર્યકારી કહેવાય. એમનું સ્ટેટસ કેવું? ભગવાનના શિષ્ય 14,000 અને ગૌતમ સ્વામીના શિષ્ય 50. ગૌતમ સ્વામીના ભગવાન કરતા વધારે શિષ્યો છે.
અને પાછા ગૌતમ સ્વામીના જે જે શિષ્ય બને એ બધા કેવળ જ્ઞાન પામી જાય. ભગવાનના ખાલી 700 સાધુઓ કેવળ જ્ઞાની થયા છે, જ્યારે આ ગૌતમ સ્વામીના 50,000 શિષ્યોને કેવળ જ્ઞાન થઈ ગયું અને ગૌતમ સ્વામીને પોતાને નથી. આશ્ચર્ય લાગે કે નહીં? ગુરુને હજી કેવળ જ્ઞાન નથી થયું ને બધા જ શિષ્યોને. ઓલો સામાન્ય રમત કરતો અહિમુતા, એને ગૌતમ સ્વામીએ બોધ આપ્યો અને એ દીક્ષા લેતો થઈ ગયો અને દીક્ષા લઈ એક ઈર્યાવય કરી, દીક્ષા લઈને ભૂલ કરી અને ગૌતમ સ્વામીએ ઠપકો આપ્યો ભગવાનની પાસે એક ઈર્યાવય કરી, એમાં તો એ કેવળ જ્ઞાન પામી. વિચાર કરજો, એટલે ગૌતમ સ્વામીનું સ્ટેટસ શું અને એમાં એમના હૃદયની નિર્મળતા, નમ્રતા, સરળતા, એના કારણે એ આશ્ચર્યકારી બન્યા છે. એટલા માટે મંગલમ ગૌતમ પ્રભુ. એના પછી ત્રીજો મંગલ આવે છે, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જેની શાસનની અંદર આટલા બધા સાધુઓ થયા પણ સ્થૂલભદ્ર સ્વામી ને મંગલરૂપ કયા, એનું કારણ 84-24 સુધી સ્થૂલિભદ્રજીનું નામ અમર રહેશે. 84-24 આદિનાથથી લઈને મહાવીર સ્વામી સુધીની 1-24 થઈ એવા અસંખ્ય કાળ પછી બીજી 24 થશે, એવી ત્રીજી 24 થશે, એમ કરીને 84-24 સુધી સ્થૂલિભદ્ર સ્વામીજીનું નામ અમર રહેશે. સાક્ષાત તીર્થંકરનું નામ છે ને ફક્ત 3-24 સુધી અમર. આપણને કેટલા તીર્થંકરોના નામ ખબર છે? ગઈ 24ના નામ ખબર છે, કેવલનાણી, શ્રીનિર્વાણી, આ બધા જે છે એ ગઈ 24ના નામ છે. વર્તમાન 24 આદિનાથથી લઈને મહાવીર સ્વામી અને આવનારી 24 પદ્મનાભ, સુરદેવ વગેરે જે છે એ 24, 3-24ના નામ ખબર છે. સાક્ષાત તીર્થંકરના નામ 3-24 પછી ઘૂસાઈ જાય, જ્યારે આ સુધર્મા સ્વામીજીનું નામ 84-24 સુધી અમર રહેશે. એનું કારણ શું? સ્થૂલિભદ્ર સ્વામીજીનું નામ. સ્થૂલભદ્ર સ્વામીજીનું નામ 84-24 સુધી અમર રહેશે, એનું કારણ શું? એમના જીવનની અંદર જે શીલ હતું, એ વેશ્યાના ઘરની અંદર રહીને પણ શીલની અંદર અણીશુદ્ધ રહ્યા છે. વેશ્યાના ઘરની અંદર જઈને ચોમાસું કરી આવ્યા, આટલા વર્ષો પણ વેશ્યાના ઘરની અંદર વિતાવ્યા, એમ છતાં પણ એમનું મન જરા પણ ડગ્યું નથી. વેશ્યાએ બધા જ પ્રયત્ન કર્યા એમને રીઝવવા માટેના, પણ જરાય એમનું પતન થયું નથી, મનથી પણ પતન નથી થયું. કાયાથી તો પડે, વચનથી તો પડે, એ પછીની વાત, પણ મનથી પણ એમનું પતન જરાય નથી થયું. એવા અણીશુદ્ધ શીલના ધારક એવા સુધર્મા સ્વામીજી થયા, એ મહા આશ્ચર્યકારી છે. અને ચોથો મંગલ એ જૈન ધર્મસ્થ મંગલ. વિશ્વના અસંખ્ય ધર્મ છે પણ જૈન ધર્મ જેવું ધર્મ, જેવું લોકોત્તર ધર્મ, જૈન ધર્મ જેવું વિશિષ્ટ ધર્મ બીજે ક્યાંય તમને નહીં મળે. આનો મોટાઈ માટેની વાત નથી કરતો, પણ તમે તર્કથી વિચાર કરો કે અન્ય કોઈ ધર્મની અંદર આવા સિદ્ધાંતો તમને જોવા નહીં. ભગવાન મહાવીરની જે વાણી છે એવી વાણી કોઈની પણ તમને જોવા નહીં મળે. કોઈ કોઈ ધર્મને હલકું ચિતરવા માટે નહીં, પણ સહજ રીતે તમે વિચાર કરો કે જૈન ધર્મની મુખ્ય જો કોઈ દેન હોય તો અહિંસા અને અનેકાંત, આ બે મુખ્ય દેન છે. અહિંસા પણ આટલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અનેકાંત પણ એવો ઉચ્ચ પ્રકાર. અનેકાંતવાદ તો આપણે કહીએ ને, અન્ય કોઈ ધર્મની અંદર આ દ્રષ્ટિ છે જ નહીં, જીન શાસનની મોનોપોલી કહેવાય અનેકાંત. આ અનેકાંત એટલે શું? ભગવાને કહ્યું કે કોઈ પણ સત્ય હોય ને, સત્ય એ સત્યને જોવાના અલગ અલગ એંગલ્સ હોય, અલગ અલગ પાસા હોય, એ બધા પાસા જો ભેગા કરીએ તો એ પૂર્ણ સત્ય બને, પણ કોઈ એક પાસાને જડતાથી પકડી રાખીએ તો એ અસત્ય બને, તો એ સત્ય રહેતો નથી. કોઈ એક પાસાને જડતાથી તમે પકડો તો એ પાસું સત્ય રહેતું નથી. એનું એક્ઝામ્પલ બચપણમાં સ્કૂલમાં અમે શીખ્યા હતા, 6 આંધળાઓની સ્ટોરી, 6 આંધળા અને એક હાથી. આંધળાઓએ ક્યારે હાથીને જોયો નથી,
અને હાથીને જોવાનું મન છે પણ હાથી કેવો લાગે એ આશ્ચર્ય છે એમને આંધળાની આંખ તો છે નહીં એમને સ્પર્શ દ્વારા હાથીને જોવો પડે છે છ આંધળા હાથીને અલગ અલગ અંગો ઉપર સ્પર્શ કરે છે અને કોઈ કહે છે હાથી થાંભલા જેવો છે કોઈ કહે છે હાથી પાઇપ જેવો છે કોઈ કહે છે હાથી સુપડા જેવો છે કોઈ કહે છે હાથી દોરડા જેવો છે હવે આમાંથી કોણ સત્ય છે ને આમ જોવાજી તો બધા સત્ય છે અને જો એની અંદર એ લોકો જડતા પકડે તો બધા અસત્ય થઈ જાય આમ કલેક્ટિવલી બધાને ભેગા કરીએ તો એ હાથીનો સ્વરૂપ જ બને કારણ કે એ આંધળા છે એની સ્પર્શ દ્વારા એમણે જે અનુભવ્યું એના ઉપરથી એ લોકો મંતવ્ય પોતાનું આપી દીધું કે જેણે પગ પકડ્યા એણે કહ્યું હાથી થાંભલા જેવો છે જેણે કાન પકડ્યા એણે કહ્યું હાથી સુપડા જેવો છે જેણે સૂંઢને પકડી એ કહ્યું એણે કહ્યું કે હાથી પાઇપ જેવો છે જેણે પૂંછ પકડી એ કહે છે હાથી દોરડા જેવો છે બધા જ સત્ય છે પણ કોઈ એક વ્યક્તિ એમ કે ના હાથી થાંભલા જેવો જ છે તમે બધા ખોટા છો હાથી થાંભલા જેવો જ છે તો એ વ્યક્તિ ખોટો બની જાય જીન શાસનની અંદર આને કહેવાય અનેકાંતવાદ કોઈ પણ સત્ય હોય એ આપણી દ્રષ્ટિએ નહીં જોવાનું કોઈ પણ પ્રસંગ હોય બધાના વ્યૂ પોઈન્ટ્સ નો આદર રાખવા બધાને બોલવાનો મોકો આપવાનો બધાની વિચારધારાઓ સાંભળવાની જે કરવાની ન કરવાની એ વાત આગળ છે એ ચર્ચાનો વિષય બની જાય પણ બધાના વિચાર અલગ અલગ હોય એ બધાના વિચારોને સાંભળવાનું ગ્રહણ કરવાનું અને કહેવાય અનેકાંત આ અનેકાંતની દ્રષ્ટિ પરમાત્માએ આપી છે અને એ ક્યાંથી આપી એની વાત પણ કલ્પસૂત્રમાં આવે છે ભગવાનની કઈ વાતમાંથી અનેકાંત નીકળ્યું એ પણ કલ્પસૂત્રની અંદર આવશે ખૂબ જ મહત્વનું ભગવાનનું ચરિત્ર છે માટે જ ભગવાનને અને ભગવાનના શાસન એવા જૈન ધર્મને પણ આશ્ચર્યકારી કહ્યું છે આ જૈન ધર્મની અંદર જગતના જીવોના બોધ માટે તારક તીર્થંકર પરમાત્માએ શાસનની સ્થાપના કરી અને એ શાસનના આલંબન દ્વારા લોકોને મોક્ષ માર્ગ સુધી પહોંચાડવા માટે પર્વોની ગોઠવણ કરી કે સામાન્ય લોકો ચાલુ દિવસોની અંદર ધર્મ આરાધના ન કરી શકે તો એમના માટે મહાપુરુષોએ આ પર્વોની ગોઠવણ કરી તો એ પર્વ અને એ પર્વોની અંદર સર્વ શિરોમણી પર્વનો રાજા સમાન આ પર્વાધિરાજ પર્યુષણ જેની આપણે આરાધના કરી રહ્યા છીએ તો પર્યુષણની આરાધના માટે એ મહાપુરુષોએ પાંચ મહત્વના કર્તવ્ય બતાવ્યા કર્તવ્ય એટલે કરવા યોગ્ય કમ્પલસરી ભગવાને કહ્યું તમે બીજી કોઈ પ્રવૃત્તિ કરો કે ના કરો ઓછી કરો કે વધુ કરો કે એની સાથે મને વધારે સંબંધ નથી પણ આ પાંચ કર્તવ્ય શ્રાવકે પર્યુષણ દરમિયાન અવશ્ય કરવાના કરવાના ને કરવાના જ કમ્પલસરી આ પાંચ કર્તવ્યની અંદર પહેલા કર્તવ્યની અંદર ભગવાન કહે છે અમારી પ્રવર્તન પહેલું કર્તવ્ય શું છે અમારી પ્રવર્તન તમે પહેલા સાંભળ્યા છે કે નહીં હે પાંચ કર્તવ્ય સાંભળ્યા છે નામ ખબર છે કેટલા ને યાદ છે હે આ પાંચમાંથી પહેલો કર્તવ્ય આપણે લેશું અમારી પ્રવર્તન મારી એટલે મારવું હિંસા અને અમારી એટલે મારવું નહીં અહિંસા અહિંસા અમારી એક જ છે અમારીનું પ્રવર્તન અમારીનું પાલન નથી અમારી પ્રવર્તન છે અમારી પ્રવર્તન એટલે શું તમે તો અહિંસા તો પાળવાની જ છે ભગવાન એમ નથી કહેતા કે ખાલી પર્યુષણના આઠ દિવસો અહિંસા પાળો પછી તમે જે કરવું એ કરો એવી ભગવાન છૂટ નહીં આપે પણ આ આઠ દિવસોની અંદર અમારીનું પ્રવર્તન કરવાનું છે એટલે તમને તો અમારી પાળવાની જ છે તમને તો અહિંસા પાળવાની જ છે પણ સાથે તમારું જ્યાં જ્યાં ચાલતું હોય ત્યાં અમારીનું પ્રવર્તન કરાવવાનું છે ત્યાં અમારી પળાવવાની છે કુમારપાળ રાજાનું એક્ઝામ્પલ જે આવે છે એની અંદર કુમારપાળ મહારાજાએ
પોતાના આખા રાજ્યની અંદર અમારી પડાવવાનું ચાલુ કરી દીધું. જન્મથી જૈન નથી, પણ જૈન ધર્મ પામ્યા પછી એવા ચુસ્ત બન્યા કે એમના રાજ્યની અંદર મર કે માર એવો શબ્દ બોલવાની ઉપર પણ મનાઈ હતી. એવો શબ્દ પણ કોઈ બોલે તો એને દંડ થાય, વિચાર કરજો. એટલે એમનું તો શાસન ચાલતું હતું, 18 દેશની અંદર એમની વગ ચાલતી હતી. આપણી વગ ક્યાં ચાલે છે? મેં કહ્યું હતું ને, આપણી વગ ઘરમાં નથી ચાલતી. એટલે જ્યાં જ્યાં તમારું ચાલતું હોય ત્યાં અમારી પડાવવી, પાલનની સાથે પલાવન, અમારી ને પડાવવી એ પણ એક પ્રકારનો કર્તવ્ય. અમારી વિશેષ રીતે જીવોની હિંસા સાથે સાંકળવામાં આવે છે. મનથી, વચનથી અને કાયાથી કોઈ પણ જીવની હિંસા કરવી નહીં, કરાવવી નહીં અને કરનારની કરનારનું અનુમોદન કરવું. અનુમાન છે તમારું. મનથી હિંસા થાય કે નહીં થાય? નહીં. આપણે કાયાથી તો જૈનો કરતા નથી, કાયાથી આપણે એક કીડીને પણ મારતા નથી, વચનથી કરીએ છીએ આપણે હિંસા. સવારે કહેલું, આ એક હાડકા વગરની જીભ એ સામે રહેલા કેટલા 206 ટાઈપ કી હડ્ડીયા, ઓલા પિક્ચર ની અંદર આવે, એક મનુષ્યની બોડીમાં કેટલા હાડકા છે? 206. એ હાડકા વગરની જીભ 206 હાડકા વાળા માણસને તરત ને તરત ખખડાવી શકે. વિચાર કરજો. વચનથી આપણે અહિંસાનું પાલન કરવાનું છે. આપણા વચનો એવા કાઢવાના છે કે કોઈ એનાથી દુભાય નહીં. વાણી મેં જેમ કહ્યું, વિવેકના ઘરણાથી ગાળીને બોલવાની છે. અને મનથી, મનથી હિંસા થાય, મનથી પાપો થાય, મનથી પાપો બધા કરતા વધારે થાય. કાયાથી જેટલા થાય એના કરતા વધારે વચનથી થાય, અને વચનથી થાય એના કરતા વધારે મનથી થાય. કુમારપાળ મહારાજા છે ને, કાયાથી કોઈ પાપ થઈ જાય તો એકાસણો કરે, વચનથી કોઈ પાપ થઈ જાય તો આંબેલ કરે, અને મનથી કોઈ પાપ થઈ જાય તો ઉપવાસ કરે. કારણ કે મનનો પાપ વધારે ખતરનાક. મનથી જો આપણે ચાહીએ ને તો કોઈને પણ મારી પણ નાખીએ મનની અંદર. વચનથી ભલે આપણી તાકાત નથી ત્યાં મારવાની, આપણે બોલવાની અંદર ક્યાં વિવેક રાખવો એ જ આપણને ખબર પડતી નથી. જનરલી વગર કારણે આપણે ઘણા કર્મો બાંધીએ છીએ. આઠમું અનર્થ દંડ નામનું જે છે ને, શ્રાવકના 12 વ્રતો છે એમાં આઠમું અનર્થ દંડ. અનર્થ દંડ એટલે વ્યર્થના પાપો, વ્યર્થના આપણે દંડાઈએ છીએ, વ્યર્થના પાપો આપણે બાંધીએ છીએ. ગોસિપિંગ એ મહાપાપ. ચાર જણા ભેગા થાય, અમેરિકાની પોલિટિક્સ એટલી ખરાબ થઈ ગઈ છે, ઓબામાએ આ કરવું જોઈએ અને આ કર્યું એના કરતા આ કરવું હોત તો બરાબર થાત, અને અહીંયાની આ સિસ્ટમ એની બરાબર નથી, આ સ્ટેટના જે મંત્રીઓ છે એને આ કર્યું છે એ બરાબર નથી. અરે આપણી ત્યાં કાંઈ ચાલવાની નથી. આપણે અહીંયા બેસી બેસીને આપણને ત્યાં સાથે કાંઈ લેવા દેવા નથી, અને વ્યર્થના પાપો આપણે બોલી બોલીને બાંધી. અમારી બહેનો ભેગી થાય, ગોસિપિંગના વિષયો આવે, આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ તેવી છે, આની સાડી સારી છે, આની સાડી સારી નથી, આણે ભારી સાડી પહેરી છે, આણે નથી, એની અંદર પાપ લાગે કે ન લાગે? લાગે છે પાપ. આપણને તો કોઈમાં પાપ નથી લાગતો. આપણે કર્મ રાજાના આપણે શું છે? સંતાનો છીએ. આપણને એવું લાગતું જ નથી. ભગવાનને કર્મો એ છોડ્યા નથી, આપણને આમ છોડી દેશે. ચલો તમે જો, ચલો હ્યુસ્ટન વાળા લોકો પર્યુષણની આરાધના બહુ સારી રીતે કરે છે, આમને છોડી દો. કર્મો આપણને છોડવાના છે? ભગવાન જેવા ભગવાનને નથી છોડ્યા કર્મો એ, તો આપણને શું છોડશે? કર્મો સત્તા એવી મહાન છે કે તીર્થંકરના જીવોને પણ એ છોડતી નથી. મહારાજા શ્રેણિક મહાવીર સ્વામીના પરમ ભક્ત છે,
અને એમની પાછલી અવસ્થાની અંદર એમના પૂર્વ ભવનનો વેરી એમનો છોકરો એમને કેદની અંદર મૂકે છે, જેલમાં પૂરી નાખે છે કાલકોટડીમાં. રોજના 100 હન્ટર મારવામાં આવે, 100-100 હન્ટરો એમને મારવામાં આવે, અને એ પણ હન્ટરો જેમ તેમ નહીં, એમના ખુલ્લા શરીરે, અને એ પણ મીઠામાં બોળી બોળીને હન્ટરો મારવા. ખાવાનું પીવાનું કઈ જ નહીં, કાલકોટડીમાં રહેવાનું. આજે પણ શ્રેણીક રાજાની જેલ ત્યાં છે. રાજગૃહીમાં તમે જાઓ ને ક્યારેક યાત્રા કરવા, ત્યાં બિંબિસારની જેલ, અત્યારે તો આ આર્કિયોલોજી વાળા એમને બંધ કરી દીધી છે, પણ એ જેલનો વિભાગ, કાલકોટડીનો વિભાગ, ત્યાં બિંબિસારની જેલ કહેવાય છે, એની અંદર એ કેદ હતા. ખાવાનું પીવાનું બધું જ બંધ, અને ઉપરથી 100-100 ફટકા પડે. પણ શ્રેણીક રાજાની ક્ષમતા કેવી ખબર છે? મહાવીરને પામ્યા છે, મહાવીરના પરમ ભક્ત છે, એટલે સમતા ભાવ એમની અંદર વણાયેલું છે. એટલે આટલો દર્દ છે ને તે છતાં પણ હુઈમાં હુઈમાં નથી કરતા, આટલા દર્દની અંદર પણ સમતા ભાવે સહન કરે છે કે મારા કર્મ છે, મને સહન કરવાના છે. એટલે એ જે હન્ટર મારવા વાળા હોય ને, એ લોકો થાકી જાય. 100-100 હન્ટરો, આટલા મોટા મોટા જબરા હન્ટરો હોય અને 100-100 ફટકા લગાડવાના, એટલે એ લોકો થાકી જાય. શ્રેણીક રાજા એમને કહે કે તમે મને એવી પોઝિશન બતાવો, હું કેવી રીતે ઊભો રહું કે તમને મારવામાં આસાની. એમની વિચારધારા કેવી, ક્યાં સુધીની એમની ક્ષમતા છે. મહાવીર સ્વામીને પામ્યા પછી આટલી ક્ષમતાની અંદર એ રમણતા કરે છે. ખાવાનું પીવાનું તો દૂરનું રહ્યું, એક પાણીનો ટીપો પણ એમને ન મળે. ચેલણા રાણી છે ને, શ્રેણીક મહારાજાને મળવા માટે ચેલણા રાણીને 8 દિવસમાં એકવાર પરમિશન, અને ત્યારે રાણીનો મન થાય કે મારા પતિને કંઈક ખાવાનું આપો. આમ તો ખાવાનું લઈ જવું એલાઉડ જ નહોતું, એ ખબર પડે તો રાજા એનું આવવાનું જ બંધ કરી દે. એટલે અડદનો લાડુ બનાવે, અડદ કાળા કલરના હોય, એટલે કાળા કલરનો અડદનો લાડુ, માથાનો અંબુડો બનાવે, અને અંબુડાની અંદર આ કાળો લાડુ છુપાવીને લઈ જાય. ત્યાં શ્રેણીક રાજાને એ અડદનો લાડવો ખવડાવે, અને ત્યારે રાજાની ભૂખ શાંત. એક લાડુ ખાવાથી, વિચાર કરજો, પૂર્વ અવસ્થાની અંદર રાજ સુખો એમણે ભોગવ્યા હોય, કેટલાય જાતના મિષ્ટાનો પકવાનો બધા ખાધા હોય, અને આ અવસ્થાની અંદર એક અડદના લાડવાથી ચલાવવું પડે, અને એ અડદનો ગુણ શું કે એ અડદ હંમેશા તરસ જગાવે, તરસ વધારે. અડદ પાણી તો મળતું નથી, હવે એ અડદ ખાવાથી તરસ વધી જાય, પાણી કોઈ આપતું નથી. પાછા 8 દિવસે વારી આવે ત્યારે પહેલા જ શ્રેણીક મહારાજા કહી દે, આવતા હપ્તે તું આવે ત્યારે અડદનો લાડવો નહીં લઈ આવે તો ચાલશે, પણ મને પીવા માટે પાણી લઈ આવે. એક વખતના રાજાની આ દશા, અને એ શ્રેણીક રાજાનો જીવ કોણ, ભવિષ્યમાં પહેલો તીર્થંકર થવાનો છે, પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થવાના છે. વિચાર કરજો, કર્મસત્તા એમને ત્યાં પણ છોડતી નથી. બીજા અઠવાડિયે પાણીની વાડી આવે, પાણીનો ગ્લાસ ડાયરેક્ટલી લઈ જઈ શકાય નહીં, એટલે ચેલણા રાણી શું કરે, એ સવારે નાવા માટે જાય, માથો ધુએ, અને એ માથાને ભીનો જ રાખે, માથામાંથી પાણી લૂછે નહીં, એ ભીના વાળ લઈને દોડતી દોડતી રાજા પાસે જાય, અને વાળને નીચોવીને રાજાને પાણી. આવી પરિસ્થિતિ એક રાજાની, અને એ રાજા કેવો, વીરનો પરમ ભક્ત રાજા. ભગવાનનો ભગત હોય એને આવી પરિસ્થિતિ આવે ભાઈ, જે ધર્મ કરે એને આવી પરિસ્થિતિ આવે. આપણે જોઈએ છે, ઘણા ઠેકાણે જોઈએ, જે ધર્મ કરે છે એ લોકો દુખી છે, જે ધર્મ નથી કરતા એ લોકો સુખી છે. એટલા માટે ધર્મ નહીં કરવાનું, એના માટે નિયમ શું છે કે જ્યારે જેની વારી છે એ જ આવશે. સુખની વારી છે તો સુખ આવશે, દુઃખની વારી છે તો દુઃખ આવશે. અમારા કચ્છની અંદર અનાજને સ્ટોર કરવા માટે માટીની કોઠીઓ બનાવવામાં આવતી હતી, આટલી મોટી મોટી કોઠીઓ હોય,
अनाज स्टोर करवा माटे अने वर्ष भर ए अनाज एनी अंदर स्टोर रही सके एटली मोटी कैपेसिटी होय, पण अनाज आमने आम नाखी दो ने एटले ए सड़ी जाय। एटले शुं करवामां आवे के अनाज नो लेयर नाखवामां आवे, थोड़ोक धान नाखवामां आवे एनी ऊपर राख नाखवामां आवे, एनी ऊपर पाछो धान पाछो राख पाछो धान पाछो राख एम करीने ए कोठीने भरवामां आवे। અને પછી જ્યારે કાઢવાનું હોય ત્યારે નીચેથી એક દરવાજાની જેમ ખિડકીની જેમ બાકરો કહેવાય એક ખોલીએ તો એમાંથી નીકળે, તો એમાંથી ક્યારે ખોલીએ તો ધન નીકળે અને ક્યારે ખોલીએ તો રાખ નીકળે। ત્યારે કોઈ એમ કહે કે આ તો અનાજની કોઠી છે એમાંથી અનાજ જ નીકળવું જોઈએ તો એ શક્ય બને? જે અંદર નાખેલું છે એવું નીકળવાનું છે। અત્યારે અનાજની વારી નથી, અત્યારે રાખની વારી છે તો રાખ નીકળશે, રાખનો લેયર પૂરો થઈ જાય એટલે પાછો અનાજ નીકળશે, પાછી રાખ નીકળશે, પાછો અનાજ। જેવા કર્મો કરેલા હશે એવું ફળ તમને મળશે, સારા કર્મો કર્યા હશે અને ખરાબ પણ કર્યા હશે, પણ અત્યારે જેની વારી ચાલી રહી છે એ પ્રમાણેનું તમને ફળ મળશે। ભગવાન કહે છે કોઈ પણ પરિસ્થિતિની અંદર સમતાને ગુમાવો નહીં। શ્રેણિક મહારાજા આવી પરિસ્થિતિની અંદર પણ સમતા ભાવે બધું સહન કરે છે, અને આ શ્રેણિક મહારાજા જ્યારે મૃત્યુ પામ્યા, મૃત્યુ પામ્યા પછી એમના શરીરને અગ્નિદાહ જ્યારે આપવામાં આવ્યો ત્યારે એમના હાડકામાંથી વીર 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 આવો શબ્દ, એમણે આખા જીવનની અંદર વીર વીર શબ્દને એટલો બધો ભાવિત કરેલો હતો કે કોઈ પણ પરિસ્થિતિ આવે મોઢામાંથી વીર વીર જ નીકળે, ઓઈમાં ઓઈમાં ના નીકળે, અને નાની નાની વાતોથી એ ડરે જ નહીં। વીરના પરમ ભક્તની આ કહાની છે, ભવિષ્યમાં થનારા તીર્થંકરની આ કહાની છે। એટલે અહીંયા એ વાત છે કે સુખ અને દુઃખની વારી જ્યારે આવે છે ત્યારે એની અંદર સમતા ભાવ લાવવા માટે ભગવાન કહે છે સુખમાં લીન ન બનો અને દુઃખમાં દીન ન બનો, દુઃખની અંદર રોવાનું નહીં અને સુખની અંદર છટી નહીં જવાનું, સુખમાં પણ ધર્મ કરો દુઃખમાં પણ ધર્મ કરો। સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ, સુંદર મજાનો ગાનો છે। સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ, સુખમાં બધા તમારું સાથ આપશે દુઃખમાં બધા સાથ છોડી દેશે, પણ આપણી પરિસ્થિતિ શું છે, દુઃખ આવે ને ત્યારે જ ભગવાન યાદ આવે, જ્યારે બધા સાથ છોડી દે જબ કોઈ નહીં આતા મેરે દાદા આતે, એટલે ત્યારે જ ભગવાનને યાદ કરે। પછી સુખની અંદર તો હું ભલો ને મારો પરિવાર ભલો ને મારા ફ્રેન્ડો ભલા ને બધા, આપણી પરિસ્થિતિ શું છે, પર્યુષણ આવ્યા એટલે ભગવાન યાદ આવે ત્યારે આપણે આવીએ ભગવાન પાસે। આમ રેગ્યુલર ની અંદર આવા અનાર્ય ભૂમિની અંદર દર શનિ રવિના આટલી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, તો બધાને ખાસ આ લક્ષ્ય રાખવાનું કે દરેક પ્રવૃત્તિની અંદર સાથે જોડાવવાનું। આખો સંઘ જ્યારે તમે બનાવ્યો છે આ સંઘ એક પરિવાર રૂપ છે, ભગવાનના શાસનનો જો કોઈ સંઘ હોય તો એક પરિવાર જેવું। અહીંયા ભગવાન કહે છે કે મને તો આખા જગતની અંદર રહેલા તમામ જીવો એ એક પરિવાર જેવા છે, ભગવાનને મારા તારાના ખાના નથી, ખાના હોય ને આપણને બધાને હૃદયની અંદર ખાના હોય વિભાગ હોય છે, આ મારા આ તારા, આ કપડા મારા આ કપડા તારા, આ ઘર મારું આ તારું, આ બેડ મારું આ તારું, આ બેડરૂમ મારું આ તાર, આ પૈસા મારા આ તાર, બધાની અંદર ખાના આવી ગયા, ભગવાનને મારા તારાના કોઈ ખાના નથી, ભગવાનને બધાય જીવો એક સરખા છે, એટલા માટે જ ભગવાને અહિંસાનો ઉપદેશ આપ્યો છે। બધા જ જીવો સભ્ય જીવા કમવસ્વ
14 રાજ્ય બમન 14 રાજ લોક ની અંદર રહેલા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવો જે આપણે જોઈ શકતા નથી એવા જીવોની સાથે પણ ભગવાનની મૈત્રી એવી છે એક પણ જીવ પ્રત્યે ભગવાનને દુર્ભાવ નથી ભગવાનની તો વિતરાગતા છે કે જે કોઈ વ્યક્તિ એમને હેરાન કરે અને કોઈ વ્યક્તિ એમની પૂજા કરે તો ભગવાનને બંને પ્રત્યે કોઈ પણ વિશિષ્ટ ભાવો આવતા નથી હેરાન કરનાર પ્રત્યે તિરસ્કારનો ભાવ પણ આવતો નથી અને પૂજા કરનાર પ્રત્યે રાગનો ભાવ પણ આવતો નથી એટલે ભગવાન તો વિતરાગ છે પણ દરેક જીવો ભગવાનને વાલા છે માટે ભગવાન કહે છે કોઈ પણ જીવને તમે હણશો નહીં કોઈ પણ જીવને હેરાન પરેશાન કરશો નહીં મનથી નહીં વચનથી નહીં અને કાયાથી પણ નહીં મનથી જીવ આટલા બધા પાપો કરી શકે છે ને શાસ્ત્રની અંદર તંદુલિયા મત્સ્યનું ઉદાહરણ આવે છે તંદુલિયા નામનું મચ્છર મગરમચ્છના નાક ઉપર બેઠો હોય અને મગરમચ્છનો સ્વભાવ એ મોઢો હંમેશા ખુલ્લો રાખે ઘણી વાર પછી એને યાદ આવે ત્યારે મોઢો બંધ કરે એ બરાબર મગરમચ્છના નાક ઉપર બેઠો છે મગરમચ્છનો મોઢો ખુલ્લો છે ઘણી જ માછલીઓ અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા કેટલી માછલીઓ નીકળી ગઈ અને પછી જ્યારે એને બંધ કર્યું ત્યારે એક પણ માછલી અંદર ગઈ નહીં બધી માછલીઓ છટકી ગઈ હવે આ તંદુલિયો મત્સ્ય બેઠા બેઠા વિચાર કરે છે કે આ મગરમચ્છ તો સાલો કેવો મૂર્ખો છે આટલી સહજતાથી એની પાસે માછલીઓ આવે છે તો પણ બધાને પકડતો નથી હું જો એના ઠેકાણે હોઉં તો બધીને જ મારી નાખું બધીને ખાઈ જાઉં એકને પણ ના છે ખલ્લી આટલો વિચાર એવી તીવ્ર કક્ષાનો વિચાર કર્યો છે કે મરીને સાત મહિના નરકી આપણે આખા જીવનમાં વધારેમાં વધારે જેટલા પાપો કરતા હોઈએ ને આટલા તીવ્ર પાપો નથી કરી શકતા કે આપણે સાતમી નરકે જઈએ વર્તમાનમાં જેટલા પણ આપણે માનવીઓ દેખાઈએ છીએ વધારેમાં વધારે મરીને બીજી નરક સુધી જઈ શકવાના છીએ એનાથી ચોથી નરક સુધી જઈ શકવાના છીએ એનાથી વધારે આગળ નથી વધી શકતા ભગવાન કહે છે પાપ મનથી પણ થઈ શકે છે ધર્મ પણ મનથી થઈ શકે છે ધર્મ પણ મનથી થઈ શકે છે ખ્યાલ આવ્યો કઈ વચન અને ક્રિયાથી તો આપણે ધર્મ કરવાનું છે પણ મનથી આત્મ તત્વનું ચિંતન એનું નામ ધર્મ મનથી આપણા સ્વભાવની અંદર સુધારો લાવો એ એક પ્રકારનો ધર્મ છે આવા વિશિષ્ટ ધર્મને પામ્યા પછી અહિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ વિચારી અને પરવાદી રાજના દિવસોની અંદર આપણે અમારીનું વિશિષ્ટ પ્રવર્તન કરીએ એ બધાએ ખાસ લક્ષ્ય રાખવાનું છે જ્યાં જ્યાં આપણી પ્રવૃત્તિ પાપમય છે જ્યાં જ્યાં આપણે હિંસા કરી રહ્યા છીએ ત્યાં ત્યાં આપણને અટકવાનું છે પાણીનો વપરાશ આ પ્રદેશની અંદર અનલિમિટેડ છે ભગવાને કહ્યું કે પાણીના એક એક બુંદની અંદર અસંખ્ય જીવો છે એટલે પાણીનો વપરાશ જેમ બને તેમ ઓછો કરજો આ દિવસોની અંદર પછી તમે જે કરવું એ કરો ભગવાન તો હંમેશા માટેની ના પાડે છે શ્રાવક કેવો હોય પાણી શ્રાવક કેવી રીતે વાપરે તો કહે છે પાણી એ ઘીની જેમ ઘી કેવી રીતે વાપરીએ આપણે ઓવર લિમિટ આમ ઘીની આખી બરણી પલટાવી નાખીએ ખીચડી બનાવીએ તો એની અંદર ઘી આખો નાખી દઈએ લિમિટ ની અંદર નાખીએ સંભાળી સંભાળીને નાખીએ એવી રીતે પાણી પણ લિમિટેડ વાપરવાનું છે આમ જેમ તેમ પાણીને વેસ્ટ કરવાનું નથી એના જીવોની વિરાધના આવા દરેક પ્રસંગોની અંદર વર્તમાનની તમારી લાઇફસ્ટાઇલ શું છે એના પરથી તમે સમજી શકો કે ક્યાં તમે હિંસાની અંદર રહેલા છો આ શ્રાવક પણ છે આપણે દીક્ષા લઈ શકતા નથી સાધુ બની શકતા નથી એટલે આપણને પાપ તો કરવા જ પડશે ખાવામાં પાપ છે રસોઈ બનાવવામાં પાપ છે બધાની અંદર પાપ તો રહેલા છે પણ એ પાપ આપણે કેવી રીતે ઘટાડી શકીએ એ મહત્વનું છે એટલે પરવાધિરાજના દિવસોની અંદર હિંસા જેમ બને તેમ ઓછી ને ઓછી કરીએ એ બધાએ ખાસ લક્ષ્ય રાખવાનું
આ પહેલો કર્તવ્ય થયો. બીજો કર્તવ્ય આવે છે સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક એટલે સમાન ધર્મની આરાધના કરવાવાળા. શ્રાવકના સાધર્મિક કોણ? અન્ય શ્રાવક. સાધુના સાધર્મિક સાધુ, શ્રાવકના સાધર્મિક શ્રાવક. જિન ધર્મની આરાધના કરનારા જૈન કોને કહેવાય? જે જિનની આજ્ઞા માને એને જૈન કહેવાય. ભગવાને જે વાતો કહી એ પ્રમાણેનું જીવન જીવે એને જૈન કહેવાય. તો એવા જૈન શ્રાવક એના સાધર્મિક કોણ? એવી એવા ધર્મની આરાધના કરનારા બીજા જે પણ જીવો હોય એ એના સાધર્મિક. સાધર્મિક વાત્સલ્ય નામનું કર્તવ્ય છે, સાધર્મિક ભક્તિ નામનું કર્તવ્ય છે, પણ સાધર્મિક દયા નામનું કર્તવ્ય નથી. સાધર્મિકનું વાત્સલ્ય ભાવથી બહુમાન કરવાનું છે. કોઈ પણ તમારા સાધર્મિક હોય, અહીંયા તો બેઠેલા આપણે એકબીજાના બધા સાધર્મિકો છીએ, સાધર્મિકોનું વાત્સલ્ય કરવાનું છે. સાધર્મિક પ્રત્યે પ્રીતિ ભાવ કેળવવાનો છે, સ્નેહ ભાવ કેળવવાનો છે. કોઈ પણ સાધર્મિકને આપણે હેલ્પ કરીએ, એકબીજાને આપણે હેલ્પ કરીએ તો દયાના ભાવથી નહીં કે ચલો ચાલો બિચારો દુખી છે તો એને આપણે કાંઈ પૈસા આપીએ કે એની કાંઈ હેલ્પ કરીએ કે આને ડ્રાઇવિંગ કરતા આવડતું નથી તો ચાલો આને આપણે વ્યાખ્યાન સાંભળવા લઈ જઈએ, આ બિચારો નહીં તો ક્યાં જઈ શકે. સાધર્મિકની હેલ્પ કરવાની છે પણ એ દયાભાવથી નહીં. સાધર્મિક એ દયાને પાત્ર નથી, એ ભક્તિને પાત્ર છે. જેવી રીતે પરમાત્માની આપણે ભક્તિ કરીએ, જેવી રીતે સાધુ સાધ્વીની ભગવંતોની ભક્તિ કરીએ, એવી રીતે સાધર્મિકોની પણ ભક્તિ કરવાની. કોઈ સાધર્મિક મળે તો અંતરના ઉમળકા સાથે એને જય જીનેન્દ્ર કહેવાનું છે. ખાલી ફોર્માલિટી માટે નહીં, ફોર્માલિટી માટે નહીં. આપણે બધી જ વાતો ફોર્માલિટી માટે વધારે કરતા હોઈએ. પર્યુષણ પૂરા થાય ને બધાને ફોન કરે, નિશાન નીકળો, નિશાન નીકળો, નિશાન નીકળો, નિશાન નીકળો. પણ કોને ફોન કરો તમે? જેની સાથે તમારી દોસ્તી હોય એની સાથે, જેની સાથે દુશ્મની હોય, જેની સાથે અબોલા હોય એને ફોન કરતા. તો આ બધું જે પણ આપણે કર્યું એ ફોર્માલિટી છે. અત્યારે તો હવે ટેક્સ્ટનો જમાનો છે, ઈમેલનો જમાનો છે, એટલે અહીંયા સંવંતસરી પ્રતિક્રમણ કરીને જાય બધા ફ્રેન્ડ્સ, બધા રિલેટિવ્સ ઇન્ડિયામાં બધાને ફોન કરે, ઈમેલ કરે, મિછાવી નીકળો, મિછાવી નીકળો, મિછાવી. ભગવાન કહે છે આવી ફોર્માલિટી કરવાની જરૂર નથી. જે લોકોની સાથે મૈત્રી ભાવ છે, પ્રીતિ છે, સ્નેહ છે, એમની સાથે તો મિછાવી નીકળમ કરવાની જરૂર જ નથી. જેની સાથે અબોલા છે એની ક્ષમા માંગવાની. અહીંયા સાધર્મિક ભક્તિની વાત આવે છે. સાધર્મિક એ આપણા ભક્તિને પાત્ર છે. કોઈ પણ સાધર્મિક તમારા ઘરે આવે એમને પ્રેમથી જમાડો, એમની સાથે પ્રેમથી વાતો કરો, એમના સુખ દુઃખોની અંદર સામેલ થાઓ અને એમને જ્યાં જ્યાં જરૂર પડે એમને હેલ્પ કરો. પણ એનાથી એની દયા ન ચિંતવો, પણ આ આ બધું કરવાનું, એને હેલ્પ કરવાનો મને મોકો મળ્યો એ સમજીને તમને ધન્ય માનો, પોતાની જાતને ધન્ય માનવાનું. સાધર્મિકનું વાત્સલ્ય કરાય. માં જેમ બાળકને વાત્સલ્ય ભાવથી નવડાવે, ધોવડાવે, હેલ્પ કરે, બાળકની આટલી બધી હેલ્પ કરે, બચપનની અંદર સ્કૂલ જવા સુધી બાળકને જે પણ તૈયાર કરવું હોય, સવારે ઉઠીને તમે બાળકને બ્રશ કરાવો, કપડાં પહેરાવો, બધી વૈયાવચ કરો બાળકની. પણ કયા ભાવથી? દયાના ભાવથી. આ બિચારો કરી નથી શકતો એટલે એને હેલ્પ કરો, એવા ભાવથી તમે કરો છો નહી, વાત્સલ્યનો ભાવ છે. અંતરના ઉમળકા સાથે શ્રાવકોની સાથે વ્યવહાર કરો. તમારા ઘરે કોઈ સાધર્મિક આવે એ ખાલી હાથે પાછો ન જાય. આમ પૂર્વ સમયની અંદર એવી વ્યવસ્થા હતી કે સાધર્મિકો કોઈના ઘરે જાય તો એને ખાલી હાથે મોકલે નહીં, કંઈક પણ એને આપે, ખાવાનું આપે, પીવાનું આપે, પહેરવાનું, ઓઢવાનું આપે, પૈસા આપે, કે જે પણ શક્તિ અનુસાર જે પણ આપે. પણ ખાલી હાથે ક્યારેય પણ સાધર્મિક જાય નહીં. એને આટલું બધું વાત્સલ્યનો ભાવ મળે, એને પોતાનાપણું લાગે, એમને અહોભાવ જાગે.
અને એ સાધર્મિક નું વાત્સલ્ય ભગવાને કર્તવ્ય રૂપ બતાવી કે આ પર્વાધિરાજ ના દિવસોમાં તમારા ઘરે જે જે સાધર્મિકો આવે એમને ખાલી હાથે વિદાય કરતા નહીં એમની સાથે પ્રીતિમય વાતો કરજો કોઈની સાથે મન દુઃખ કરતા નહીં આ ખાસ લક્ષમાં રાખવા જેવી વાત છે સાધર્મિક ભક્તિ માંડવગઢ ની અંદર એમપી માં માંડવગઢ શહેર છે પૂર્વ સમય ની અંદર માંડવગઢ માં જૈનો ની વસ્તી ઘણી હતી 1,00,000 જૈનો ત્યાં રહેતા હતા અને એ સમય ની અંદર માંડવગઢ માં નવો કોઈ રહેવા માટે આવે બીજા કોઈ ગામોમાં કામ ધંધો ન મળે અને એ માંડવગઢ ની અંદર રહેવા માટે આવે ભિખારી અવસ્થા ની અંદર એની પાસે કાંઈ ન હોય અને એ માંડવગઢ ની અંદર રહેવા માટે આવે તો એ રાતોરાત લખપતિ થઈ જાય કેવી રીતે તો કહે છે 1,00,000 જૈનોના ઘર બધા એને એક એક સોના મહોર આપે અને બધા એને એક એક ઈંટ આપે ઈંટ 1,00,000 ઈંટોમાંથી એ પોતાનું મકાન બનાવે અને 1,00,000 સોના મહોરોમાંથી એ પોતાનો ધંધો ચાલે અને એમાંથી એ સાધર્મિક લખપતિ બનીને આગળ કરોડપતિ સુધી પહોંચી જાય એટલે સાધર્મિક ભક્તિ આની છે અહીંયા ભગવાન કહે છે સાધર્મિકો એ ભક્તિને પાત્ર છે એટલે ખૂબ જ ઉપયોગ કરી અને સાધર્મિકો સાથેનું તમારું વલણ એવું હોવું જોઈએ કે કોઈ પણ સાધર્મિકને મન દુઃખ ન થાય તમારા નિમિત્તે આપણે કોઈ પણ વાતો પણ કરતા હોઈએ ને તો સાધર્મિક કોઈ પણ આપણો હોય એને મન દુઃખ ન થવું જોઈએ એ ખાસ લક્ષ રાખવાનું આ દિવસોની અંદર સાધર્મિકની વિશેષ ભક્તિ ખાવાના સાધનોથી પીવાના પહેરવા ઓઢવાના પૈસા વગેરે જે કાંઈ પણ તમારી શક્તિ અનુસાર એ સાધર્મિકને આપો એ સાધર્મિકની ઉત્કૃષ્ટ ભક્તિ છે અહીંયા કહે છે આ બીજો કર્તવ્ય થયો સાધર્મિક ભક્તિ એના પછી ભગવાન કહે છે પર્યુષણનો ત્રીજો કર્તવ્ય છે અઠમ તપ અઠમનો તપ ભગવાને કમ્પલસરી બતાવ્યો કે આખા વર્ષમાં જે જે તમે પાપ કર્મ બાંધો છો એના પ્રાયશ્ચિત રૂપે સાવંત્સરિક પ્રતિક્રમણ કરતા પહેલા એક વખત અઠમનો તપ તમારો થઈ જવો જ જોઈએ અઠમ એટલે ત્રણ ઉપવાસ હવે આપણી તો શક્તિ નથી ત્રણ ઉપવાસ આપણાથી થઈ શકે નહીં એટલે ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં ત્રણ ઉપવાસ તારાથી નથી થતા પણ અઠમ તારે કરવાની છે એટલે ત્રણ ઉપવાસ જેટલું બીજું તપ કે સ્વાધ્યાય કે આ તે બધું કરીને ત્રણ ઉપવાસનું પ્રાયશ્ચિત પૂરી રીતે પૂરો કરવાનું છે એટલે ભગવાન એની અંદર ઓપ્શન આપે છે ત્રણ ઉપવાસ એક સાથે નથી થતા તો ત્રણ ઉપવાસ અલગ અલગ કરો એ નથી થતા તો 6 આંબિલ એ નથી થતા તો 12 એકાસના એ નથી થતા તો 24 બ્યાસના એ નથી થતા તો 6,000 ગાથાઓનો સ્વાધ્યાય એ નથી થતા તો 60 નૌકારની નૌકારવાળી બાંધી નૌકારવાળી આટલું પણ આ પર્યુષણના દિવસો દરમિયાન કરી અને અઠમનો પ્રાયશ્ચિત અવશ્ય પૂર્ણ કરી અને પછી જ સંવત્સરી પ્રતિક્રમણ કરવું કમ્પલસરી બતાવે ને જે થઈ શકે જે કોમ્બિનેશન તમે લો તમારાથી બે જ ઉપવાસ થાય છે અને એક ઉપવાસ રહી જાય છે તો એક ઉપવાસના ઓપ્શનમાં જે જે વાતો બતાવી એ તમારે સમજી લેવાની પણ અઠમનો પ્રાયશ્ચિત તમારો સંવત્સરી પ્રતિક્રમણથી પહેલા પૂરો થવો જોઈએ આ ભગવાનની આજ્ઞા છે કમ્પલસરી કહી છે એટલે એના તરફ પણ લોકો ખાસ લક્ષ રાખજો એકાસના વગેરે તો આપણે કરતા જોઈએ છીએ થોડીક મહેનત કરશું થોડો આપણો સત્વ કેળવશું તો ઉપવાસ પણ થઈ જશે અને અઠમ પણ થઈ જશે કદાચ અને જો ન થાય તો આ ઓપ્શનો દ્વારા પણ ભગવાને કહેલી વાત આપણને પૂરી કરી આપવાની છે આ પ્રાયશ્ચિત રૂપે ભગવાને બતાવ્યું કરેલા પાપોનું પ્રાયશ્ચિત જનરલ પ્રાયશ્ચિત 15 દિવસના કરેલા પાપો હોય એને ધોવાના હોય તો દર પખીના દર 14ના ઉપવાસ કરવાનો દર 4-4 મહિને ચોમાસીનો છઠ કરવાનો છે અને દર વર્ષે સાવનસરીનો એક અઠમ કરવાનો આટલો જ તપ ભગવાને કમ્પલસરી બતાવ્યો બાકી વધારાનું તમે અઠાઈ કરો તો ભગવાનની ના નથી 15 ઉપવાસ કરો 16 પતો કરો માસ ખમણ કરો વર્ષી તપ કરો ગમે તે કરો એ ભગવાન કાંઈ કહેતા નથી પણ અઠમનો તપ ભગવાને કમ્પલસરી બતાવ્યો
એનાથી વધારે જેને કરવું હોય જેની શક્તિ હોય એને જ કરવાનું, બધાને નથી કરવાનું. ભગવાને કહ્યું તપ કેવો કરવાનો, વિવેક પૂર્વક નો તપ, શક્તિ અનુસાર નો તપ, યથાશક્તિ તપ. યથાશક્તિ એટલે શક્તિ છે પણ આળસના કારણે આપણે કરતા નથી તો એ ખોટું છે. શક્તિ નથી જ માટે નથી કરતા તો એ જેન્યુઇન રીઝન છે. જેટલી શક્તિ છે એટલું તપ કરવાનું. હમણે કે આપણી શક્તિ નથી અને જબરજસ્તી ખેંચી ખેંચીને આઠ ઉપવાસ કરીએ અને પછી અહીંયા ભગવાનની વાણી સાંભળવા માટે એક દિવસ ના આવીએ, વ્યાખ્યાનની અંદર ના આવીએ, પૂજા પ્રતિક્રમણ આ તે કાંઈ ન કરીએ, લોકો અઠાઈઓ માંસ ખમણ બધું કરે અને પછી ઘરે બેઠા બેઠા આરામ કરે. સવંત્સરી પ્રતિક્રમણમાં પણ ક્યારે ક્યારે નથી આવી શકતા, એ બીજા સવંત્સરી પ્રતિક્રમણ પછી બીજા દિવસે પારણા હોય એટલે પારણાની ચિંતા પડી હોય. હવે એક ભાઈ વસી તપ કરતા હતા, મેં સામાન્યથી એમને પ્રશ્ન કર્યો તમે વસી તપ કરી લો છો? એ ભાઈએ કહ્યું ખાસ વાંધો તો આવતો નથી, આમ તો તપસ્યા મેં ક્યારેય પહેલા કરી નથી પણ વસી તપ થઈ જાય છે. કારણ કે એકાંતરા ઉપવાસ છે, એક ઉપવાસ હોય એની આગળ પણ બેસણું હોય પાછળ પણ બેસણું હોય, એટલે એ જે ઉપવાસનો દિવસ છે ને એમાંથી અડધો દિવસ આગલા દિવસનું પચાવવામાં જાય અને અડધો દિવસ આવતીકાલના પાનાની તૈયારી કરવાની. એટલે અડધા દિવસ હું ગઈકાલનો પચાવું અને અડધો દિવસ આવતીકાલે શું શું ખાવું છે, શું બનાવવું છે એની તૈયારી. એટલે એ તપની અંદર આવો વિવેક નથી. ભગવાને કહ્યું વિવેક પૂર્વકનો તપ, બધી જ આરાધના કરી અને પછી તમારી શક્તિ અનુસાર જે તપ કરી શકતા હો એ તમે કરો, ભગવાન ના નથી પાડતા. પણ અઠમનો તપ ભગવાને કહ્યું, એના માટે આટલા બધા ઓપ્શન પણ આપ્યા, તો એ આપણને અવશ્ય મેવ પર્યુષણના દિવસોની અંદર આપણને કરી લેવાનું. આ થયો ત્રીજો કર્તવ્ય અઠમ તપ. એના પછી ચોથો કર્તવ્ય આવે છે ચૈત્ય પરિપાટી. ચૈત્ય એટલે ભગવાન મંદિર અને પરિપાટી એટલે ભગવાનના મંદિરના દર્શન. પરિપાટી, પરિપાટી એટલે ભમવું, ભગવાનના મંદિરની આસપાસ ભમવું એટલે ભગવાનના દર્શન કરવા જવું, આ એક અર્થ છે. પરમાત્માનો આવો મંદિર આપણા શહેરની અંદર મળ્યો હોય અને પર્વાધિરાજના દિવસોની અંદર આપણે દર્શન કરવા ન આવી શકીએ તો ખરેખર આપણે કમભાગી છીએ. ભલે મિલિયનર અને મલ્ટીમિલિયનર હોઈએ કે બિલિયનર હોઈએ, ગમે એ હોઈએ, પણ ભગવાનના દર્શન આપણા શહેરની અંદર આપણને મળ્યા છે તો પર્વાધિરાજના આઠ દિવસોમાં જો આપણે ન આવી શકીએ તો આ આપણી કમનસીબી કહેવાય. આટલા બધા આપણે જરાય વ્યસ્ત નથી કે ભગવાનના દર્શન વિના આપણે આઠ દિવસોમાં રહી શકીએ. આમ તો ભગવાનના દર્શન રોજ કરવા, જેની શક્તિ છે જે અહીંયાથી પસાર થતો હોય એને તો અવશ્ય મય કરવાના છે. ઘરે ભગવાન હોય અને ઘરે તમે કરી લો એ ન ચાલે. સંઘે આટલો મોટો મંદિર બનાવ્યો છે કોના માટે બનાવ્યો છે? ખાલી ભગવાનને બેસવા માટે બનાવ્યું છે? આ તો ભગવાન કાંઈ આપણને કહેતા નથી ને એટલે આપણે લાઇટલી લઈ લીધું છે. આપણા ભગવાન કેવા વિતરાગ, ભગવાનને કાંઈ પડી નથી એટલે આપણે બધા ફાવી ગયા. આવા અનાર્ય દેશની અંદર આપણે આટલી મહેનત કરી આખું સંગઠન બનાવ્યું છે, આખું સંઘ બનાવ્યું છે અને ભગવાનને અહીંયા પધરાવ્યા છે તો ભગવાનના દર્શન વિના આપણે રહી કેમ શકીએ? સામાન્ય રીતે પર્વાધિરાજના દિવસોની અંદર આઠે આઠ દિવસ પરમાત્માના દર્શન કરવાના છે, બીજું કાંઈ નહીં. જરાક ટાઈમ મળે તમને ભગવાનના દર્શન કરવાના, ત્રણ પ્રદક્ષિણા આપવાની અને બીજું કાંઈ ન આવડતું હોય એક નવકાર બોલીને નીકળી જાઓ ભલે, પણ ભગવાનના દર્શન તમે અવશ્ય, ત્રણ પ્રદક્ષિણા અવશ્ય આપવાની ભગવાનને. કોઈ પણ સારા કાર્ય માટે જવું હોય તો ભગવાનના દર્શન કરી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને જજો, એ કામ હંમેશા સફળ થશે. આ પ્રદક્ષિણાનું મહત્વ છે. પ્રદક્ષિણા દ્વારા આપણે પરમાત્માને શું સૂચવી રહ્યા છીએ? પરિપાટી એટલે આસપાસ ભ્રમણ, એક અર્થ આ થાય છે ચૈત્ય પરિપાટી, ચૈત્યની આસપાસ ભ્રમણ, ભગવાનનો જે મંદિર છે એની આસપાસમાં ભમવું એટલે ભગવાનને પ્રદક્ષિણા આપવી. એની પાછળ નો એક સંદેશ એવો છે કે આપણે ભગવાનને કહી રહ્યા છીએ કે હું ભલે સંસારની અંદર ગોલ ગોલ ભટકી રહ્યો છું
પણ એ સર્કલના મધ્ય ભાગે મારો કેન્દ્ર બિંદુ હે ભગવાન તું જ છે પ્રદક્ષિણા આપીએ ને ત્યારે ગોલ ગોલ ભ્રમણ કરીએ પણ વચમાં ત્યારે સેન્ટરમાં કોણ હોય ભગવાન હોય ત્યારે ભગવાનને આ સૂચવવાનું છે ભલે હું સંસારની જંજાળમાં પડ્યો છું ભરે ભલે મારી પ્રવૃત્તિ આખો દિવસ સંસારની છે આખો દિવસ પાપની પ્રવૃત્તિની અંદર હું રહ્યો છું પણ મારા કેન્દ્ર સ્થાને તો હે ભગવાન તું જ છે કે તને મે હૃદયની અંદર પધરાવ્યા છે ભગવાનની આપણે પ્રતિષ્ઠા કરી છે ધામ ધૂમથી પ્રતિષ્ઠા કરી છે અને હવે તો નવો ડેરાસર બનાવવાની બધાને ભાવના જાગી છે અંતરની અંદર એવો ઉમળકો જાગ્યો છે કે નવો પ્લેસ લઈ અને ભગવાનને શિખરબદ્ધ જિનાલયની અંદર આપણે બેસાડશું આ બધું બરાબર પણ જ્યાં સુધી હૃદય મંદિરની અંદર ભગવાનને પ્રતિષ્ઠા નહીં કરાવીએ ત્યાં સુધી ફાયદો તો થવાનો જ છે ભગવાનના દર્શન ફોકટ ન જાય ભગવાનના દર્શન ક્યારે ફોકટ ન તમે એમ ન સમજો કે આટલા વર્ષોથી અમે ભગવાનના દર્શન કરી રહ્યા છીએ પણ મનના ભાવ ઘણા લોકોને આ વાત બહુ મહત્વની છે ઘણા લોકો એમ કહેતા કે અમે વર્ષોથી ધર્મ કરીએ છીએ પણ અંદરથી ભાવ નથી થતો તો પછી ધર્મનો કાંઈ મતલબ નથી ઘણા લોકો એટલા માટે ધર્મથી દૂર થઈ જાય આટલું બધું કરીએ છીએ પ્રતિક્રમણ સામાયિક બધું કરીએ પણ મનમાં ભાવ નથી થતો એના કરતા ન કરવું સારું એવું છે અહીંયા કોનું માનવું એવું છે હે ક્રિયા કરીએ તો ભાવ આવશે પોતાની મેળે ભાવ નથી આવતો જો એવું હોય કોઈ પણ બીમારી થાય બીમારીનું મૂળ ક્યાં પેટની ખરાબીમાં પેટની ખરાબી શેનાથી થાય ખાવા તો ખાવાનું છોડી દઈએ તો બીમારી થાય છે માટે છોડી દઈએ દુકાન ખોલ્યો દુકાનમાં ગ્રાહક નથી આવતા ગ્રાહક નથી આવતો દુકાન બંધ કરીને બેસી ગઈ ચાલે ગ્રાહક નથી આવતા શું કરવાનું ભાવ જ નથી આવતા શા માટે ક્રિયા કરવાની ભાવ જ નથી આવતા કેમ સામાયિક કરવાનું ગ્રાહક જ નથી આવતા કેમ દુકાન ખોલવાની હે ભાઈ ગ્રાહક ન આવતા હોય તો દુકાનનું સતત બંધ કરીને બેસી જઈએ આપણને ખબર છે કે શટર ખુલ્લો હશે તો ક્યારેક ને ક્યારેક ગ્રાહક આવશે એવી જ રીતે ક્રિયા જો આપણી હશે તો ક્યારેક ને ક્યારેક એની અંદર ભાવ આવશે એટલે ક્રિયાથી દૂર નહીં થવું ઘણા લોકો એવું માનતા હોય છે અમે ભાવથી ધર્મ કરીએ છીએ અમે ક્રિયામાં નથી માનતા આ બધી વાતો જે લોકો કરે છે એ લોકો જાણે પણ આપણે મહત્વ ભાવને પણ આપવાનું છે સાથે ક્રિયાને પણ એટલું જ મહત્વ આપવાનું ભગવાન પણ તપ કરે છે અહીંયા આપણે વિચાર કરીએ ઘણા લોકો એમ કે પછખાણ લેવાની શું અમે મનથી વિચાર મનથી ભાવના ભાવી લઈએ છીએ આ બધાને ભગવાનની પૂજા કરવાથી શું લાભ તપ કરવાથી શું લાભ અમે મનથી કરીએ છીએ બધું કર્મ ભગવાન મનથી નહોતા કરતા ભગવાનને તપસ્યા કરવાની શું છે ભગવાનને ગર્ભથી ખબર છે કે આ મારો છેલ્લો ભાવ છે આ ભાવની અંદર મને કેવળ જ્ઞાન થવાનું છે અને હું મોક્ષમાં જવાનું છું તો પછી દીક્ષા શા માટે લીધી આટલા બધા ઉપસર્ગો સહન કરવા માટે જંગલોની અંદર સાધના કરવા માટે શા માટે ગયા કારણ કે ભગવાનને ખબર છે કે આ બધું કરવાથી કર્મ જલ્દી ખરી પડશે મોક્ષ તો જ્યારે થવાનું હશે ત્યારે જ થશે પણ એના માટે પણ પુરુષાર્થ કરવો પડશે સારા ભાવો આવે કે આવી કેવી રીતે તો કે છે પુરુષાર્થ કરવાનો આમ ને આમ સારા ભાવો નથી આવતા ખરાબ ભાવો જલ્દીથી આવી જાય સારા ભાવને લાવવા માટે પુરુષાર્થ કરવો ખરાબ આપણે તરત જ ગ્રહણ કરી લઈએ પણ સારું ગ્રહણ કરવા બહુ વાર લાગે એક ટીચર ક્લાસમાં શીખવાડતા હતા આખો વ્હાઇટ બોર્ડ અને એમાં ટીચરે કાળા કલરનું એક ટપકું કર્યું અને સ્ટુડન્ટ્સને પૂછ્યું તમને આમાં શું દેખાય છે બધાએ કહ્યું કાળું ટપકું બધાનો જવાબ એ જ કાળું ટપકું દેખાય છે આખા વ્હાઇટ બોર્ડની અંદર વ્હાઇટનેસ ક્યાં દેખાતી નથી અને એક નાનકડો કાળો ટપકું દેખાય છે
આપણી દ્રષ્ટિ એવી જ છે કે કાળા દોષો આપણને તરત જ નજરમાં આવી જશે, પણ જે ધોળા ગુણો છે એ આપણને દેખાતા નથી. કોઈ વ્યક્તિની અંદર નવાણું ગુણો હોય તો આપણને એ નવાણું ગુણો જલ્દીથી દેખાવાના નથી, પણ આ વ્યક્તિનો સ્વભાવ ખરાબ છે એને પકડીને મગજની અંદર ફિટ કરી દઈએ કે આ વ્યક્તિનો સ્વભાવ ખરાબ છે. અને આપણા મગજ તો એવા છે ને આઇન્સ્ટાઈન થી પણ વધે, એટલે એ જ વાતો વર્ષોની વર્ષો સુધી યાદ રહે. 20-25-30 વર્ષ સુધી પણ એ વ્યક્તિની સાથે કંઈ મનદુખ થયું હોય તો 30 વર્ષ પછી પણ એક એવો કોઈ પ્રસંગ બને અને તરત જ કોમ્પ્યુટરનું જેમ એન્ટર બટન દબાવીને એ પ્રોગ્રામ ચાલુ થઈ જાય એવી રીતે તરત જ એ આખો ફ્લેશબેક આવી જાય, શું પ્રસંગ થયું હતું એ બધું યાદ આવી જાય. છેલ્લા કર્તવ્યની અંદર ભગવાન બતાવે છે સમાપન. પર્યુષણ પર્વનો જો કોઈ હાટ હોય તો આ છે એક સમાપન. આ સમાપના લાવ્યા સિવાય પર્યુષણની કરેલી બધી જ આરાધના એકડા વગરના મીંડા જેવી છે. એકડા વગરના મીંડા મેં સામાયિકમાં સમજાવ્યું, ઝીરો ગમે એટલા મૂકી દો પણ એની આગળ જો એકડો નહીં હોય તો આટલા બધા ઝીરોની કાંઈ જ વેલ્યુ નથી, અને જો એક એકડો લાગી જાય તો આ ઝીરોની વેલ્યુ વધતી જાય છે. એટલે અહીંયા કહ્યું છે કે સમાપના આ સૌથી વધુ મહત્વનું કર્તવ્ય છે. ક્ષમા ભાવ આ પર્યુષણને ક્ષમા પર્વ પણ કહેવાય છે. જીન શાસનની અંદર તો ક્ષમાપના કોઈને શીખવવી પડતી, મહાવીરનું ચરિત્ર જ તમે જુઓ એક એક પ્રસંગની અંદર ભગવાને સમતા ભાવને ધારણ કર્યું છે, ક્ષમાપના આપી છે બધાને. આપણને જરા કોઈ કઈ કહી જાય તરત જ મનને એવી ઠેસ લાગી જાય કે એની સાથે બોલાચાલી બંધ થઈ જાય અને એ આપણા કોમ્પ્યુટરની અંદર રેકોર્ડ થઈ જાય. ક્ષમાપનાનો ભાવ અત્યંત દુર્લભ બતાવ્યો ભગવાને, અને સાચા દિલથી સમાપના જેની થાય એના આ પર્યુષણ સફળ બનાવ્યા. આ કલ્પસૂત્રની અંદરની ગાથા છે, ઉપશાંત જે થાય છે એ જ સાચો આરાધક છે, જે ઉપશાંત થતો નથી તે વિરાધક છે. કલ્પસૂત્રની અંદરની વાત છે, જે સમાપના કરે એને જૈન ધર્મની અંદર રહેવાનો અધિકાર છે, જે સમાપના કરતો નથી એને જૈન સંઘથી ભગવાને બહાર કરી દીધું. માટે જ તો સંવત્સરી પ્રતિક્રમણ એક એક વર્ષના ગેપમાં આવે છે. એક એક વર્ષમાં તમે પાપનું પ્રાયશ્ચિત કરી લો, કોઈની સાથે અબોલા થયા હોય તો નિશામી દુકડમ કરી દો, બધું જ કરી દો, કે એક વર્ષથી વધારે તમારા વેર ઝેર ચાલવા જ ન જોઈએ. આખા વર્ષમાં થયેલા વેર ઝેરોની માફી તમે આ દિવસો અંદર આપી. ભરવાદી રાજનો મહત્વનો કોઈ કર્તવ્ય હોય તો આ સમાપના. આપણી સમાપના કેવી ભાઈ? નિશામી દુકડમ પૂરતી ફોર્માલિટી વાળી? આટલા વર્ષોથી પર્યુષણ ઉજવી રહ્યા છીએ, પિછામી દુકડમ કરીએ પણ અંદરમાં વેર ઝેરના ની ગાંઠો જો રહેલી હોય તો એ પિછામી દુકડમની કોઈ વેલ્યુ રહેતી નથી. એક ઉદાહરણ છે, શેઠ છે અને શેઠના નોકર છે. નોકર શેઠને કહે છે, શેઠજી આપણા એકાઉન્ટ્સ વગેરે જે આપણા ચાલે છે ઘણા વર્ષથી બધા બધી બુક્સ એકાઉન્ટ્સની બુક્સ આપણી તૈયાર થયેલી છે, આ બધા વર્ષો તો આગળ થઈ ગયા પણ એ બધા એકાઉન્ટ્સ આપણા સાચવેલા પડ્યા છે, આ જૂની બુકો હવે કાંઈ કામની નથી, તો હું એનો નિકાલ કરી દઉં, એને ફેંકી દઉં, રદ્દીમાં વેચી દઉં. શેઠ એને જવાબ આપે છે કે રદ્દીમાં તો નાખી દો પણ બધા કાગળિયાની એક એક કોપી કરાવી રાખજો, ક્યારેક ભવિષ્યમાં કામ આવે, ક્યારેક ભવિષ્યમાં એ કાગળો કામ આવે. આપણી સમાપના બરાબર આવી જ છે. હું ઘણું સમજાવું, ભગવાન આટલું બધું સમજાવે, પર્યુષણમાં તમે વ્યાખ્યાનો સાંભળો અને ત્યારે એવું થાય સાચી સમાપના કરવા જેવી છે. સ
સમાપના આપણે કરી પણ લઈએ પણ એક કોપી બનાવીને સેફ રાખી એક કોપણી આપણા એક કોપી આપણા મગજની અંદર ફિટ પડેલી હોય જ્યારે જરૂર પડે ત્યારે કામ આવશે જ્યારે એની સાથે પ્રસંગ બનશે ત્યારે કામ આવશે અહીંયા તો આટલું બધું નહીં હોય ને અહીંયાના લોકોની અંદર ડિસિપ્લિન છે એટલે આવા પ્રસંગો બહુ ઓછા બને આ બધું અમને ઇન્ડિયામાં જ સમજાવવા લોકોને બહુ ભારી પડી જાય અહીંયા તો લોકો સહજતાથી સમજી હોશિયાર લોકો હોશિયારોને સમજાવવા માટે વધારે મહેનત કરવી પડતી નથી એટલે અહીંયા ભગવાન કહે છે કે સમાપના કરો સાચા દિલથી કરો ઉપર ઉપરથી નહીં સમાપનાનો આટલો બધો ભાર મૂકવામાં આવ્યો શા માટે કલ્પસૂત્રની અંદર જ એ કહ્યું કે જે સમાપના આપે છે માગે છે અને રાખે છે એ આરાધક છે બાકી બધા વિરાધક છે આરાધકપણું જો પામવું હોય જીન શાસનની આરાધના કરવી હોય તો સમાપના માગ્યા વગર છૂટકો નથી ક્ષમા આપવી ક્ષમા માગવી અને ક્ષમા રાખવી આ ત્રણ સ્ટેપ્સ છે ક્ષમા આપવી કોઈ તમને ક્ષમા માગવા આવે તો એને સહજ ભાવે ક્ષમા આપી દેજો એના એની ભૂલોને ભૂલી જજો ક્ષમા માગવી તમારી ભૂલ થઈ ગઈ હોય તો બંને હાથ જોડી માથું નમાવીને મીછામી દુકડમ માગી લેજો અને ભવિષ્યની અંદર કોઈ એવી પરિસ્થિતિ આવે કે બોલાચાલી થવાના અવસરો આવે ત્યારે ક્ષમાને રાખી દેજો ક્ષમા ભાવને ધારણ કરી લેજો બોલાચાલીને આગળ વધારતા નહીં મનથી ડિસ્ટર્બ થતા એક સમાપનાનો ભાવ ભગવાને બતાવ્યો છે ખૂબ જ દુર્લભ આ સમાપના વિશે ખૂબ જ જાણવા જેવું છે હજી પણ પ્રસંગો પ્રસંગો આવશે ને ત્યારે એક સમાપના વિશે તમને સમજાવીશ કારણ કે આ સમાપનાનું વધારે મહત્વ છે બીજું તો બધું ઠીક છે આપણે કરીએ એટલું ઓછું છે પણ જ્યાં સુધી આ સમાપના નહીં આવે ત્યાં સુધી કરેલું બધું વેસ્ટ છે તો પછી ફાયદો શું મેં કહ્યું ને ઓલો કર્મની નિર્જરા કરવાની છે એ કેવી રીતે થાય આપણે ઘર જો છે ઘર આમ પેક પડ્યું હોય ઘણા વર્ષોથી વપરાયું ન હોય તો ઘરની અંદર ખરાબી હોય એ ખરાબી જો સાફ કરવી હોય તો પહેલા આપણે બારી ખોલીને પછી સાફ કરીએ બારી ખોલીએ એટલે નવી હવા આવે સાથે બીજો ખરાબ કચરો આવતો જાય અને અંદરનો આપણે સાફ કરતા જઈએ તો પછી એનું મહત્વ શું વેલ્યુ શું એની એક બાજુથી કચરો આવતો જાય છે ને અહીંયાથી સાફ કરતા જઈએ એમ નહીં પહેલા કચરો આવતો બંધ કરવાનો છે બારીને બંધ કરવાની પછી અંદર રહેલો કચરો આસાનીથી નીકળી જશે એટલે તપ ત્યાગ વગેરે આપણે બધું કચરું કાઢવા માટે કરી રહ્યા છીએ ત્યારે સમાપના રૂપી બારીનો આવરણ કરી દેવાનો છે નવા આવતા કર્મો આપણે ક્ષમા ભાવથી અટકાવી શકીએ અને જૂના જે બાંધેલા કર્મો છે આ તપ ત્યાગ વગેરે આ ચાર કર્તવ્યો દ્વારા આપણે દૂર કરી શકીએ ચાર અને એક પાંચ કર્તવ્યો મહત્વના આ બતાવે એની અંદર અમારીમાં વિશેષ તમને એટલી વાત કરવાની છે અહિંસા ચાર પ્રકારની હિંસાના પ્રકારો કેટલા ચાર તમારી ભાષામાં સમજાવું છું આ શાસ્ત્રોની અંદર નથી લખ્યા પણ તમને સમજાવવા માટે કહું છું ચાર સી છે સી હિંસાના ચાર પ્રકારોની અંદર બતાવ્યું કમ્પલ્શનની હિંસા કેરલેસનેસની હિંસા કમ્ફર્ટની હિંસા અને ક્રુએલ્ટીની હિંસા કમ્પલ્શન કેરલેસનેસ કમ્ફર્ટ અને ક્રુએલ્ટી કમ્પલ્શન એટલે જે જરૂરી છે હિંસા આપણને ખાવું જરૂરી છે એટલે ખાવા માટે જે કંઈ પણ હિંસા કરવી પડે એટલે એ તો કમ્પલસરી આપણને કરવી જ પડશે એ કમ્પલ્શનની હિંસા છે કેરલેસનેસની હિંસા કેવી કે આપણને જરૂર હતી થોડાક પાણીથી નાવાની અને આપણે વધારે પાણી વેસ્ટ ગલાવી નાખી કેરલેસનેસ રહે કેરલેસનેસ રાખી કેરફુલ આપણે રહ્યા નહીં એના કારણે જે હિંસા થાય એ કેરલેસનેસની હિંસા કમ્ફર્ટની હિંસા આપણે એક થોડી વારના સાવરથી નાહી શકીએ છીએ નાનકડા ટબથી નાહી શકીએ છીએ અને પાણી વાપરીએ આપણે ડાયરેક્ટ સ્વિમિંગ પુલની અંદર આખા સ્વિમિંગ પુલના પાણીના જીવોની વિરાધના કરીએ
એ કમ્ફર્ટ માટેની હિંસા છે અને ક્રુએલ્ટી ની હિંસા આપણા જૈનોની અંદર વિશેષ રીતે જોવા મળતી નથી પણ તીવ્ર ક્રુએલ્ટીના ભાવો સાથેની થતી હિંસા એટલે એ આપણે એક્ઝામ્પલ લઈએ તો આતંકવાદી વગેરેની જે મનો તીવ્ર મનોભાવો સાથેની જે હિંસા છે એ ક્રુએલ્ટીની હિંસાની અંદર જાય પણ કમ્પલ્શનની હિંસા છે એની અંદર પાપ લાગે પણ બહુ થોડું લાગે એના કરતાં વધારે પાપ કેરલેસનેસમાં એના કરતાં રહી વધારે પાપ કમ્ફર્ટમાં અને એના કરતાં વધારે પાપ ક્રુએલ્ટીમાં એટલે જેમ બને તેમ આ પર્વના દિવસોની અંદર હિંસા ઓછામાં ઓછી કરજો ચારે કર્તવ્ય અને પાંચમું ક્ષમા નામનું મુખ્ય કર્તવ્ય આ પાંચે કર્તવ્યનું આરાધન આ પર્વના દિવસોની અંદર વિશેષ રૂપે કરો અને જીવ શાસનની આરાધના કરવા સૌ ભાગ્યશાળીઓ તત્પર થાઓ એવી પરમાત્માને પ્રાર્થના છે પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ